દિલ્હીમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તેને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે કારણ કે 2019માં રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસને છેલ્લા 2 વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા નથી જેને લઈને હવે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ થઈ શકે છે વધુમાં G20ના નેતાઓ વારંવાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવા માટેની વાતચીત કરી રહ્યા હતા અને આખરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે આમ G20ના નેતાઓ પણ પોતાની વાત મૂકી શકે છે અને આ બેઠકમાં ઘર્ષણ પણ થઈ શકે તેવી પણ સંભાવનાઓ છે વધુમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી સમયમાં 5 રાજ્યોમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને પણ વર્કિંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે તદુપરાંત હાલમાં લખીમપુર ખીરીકા ખેડૂત આંદોલન મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને પણ કોંગ્રેસ આગામી સમયમાં કઈ રીતે વિરોધ પ્રદર્શન કરશે તેને લઈને પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી શકે છે તદુપરાંત ગુજરાતને લઈને પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે કારણ કે ગુજરાત કોંગ્રેસમાં પણ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાએ ક્યારનું રાજીનામું ધરી દીધું છે છતાં પણ આ બંને પદો પર હજુ સુધી કોઈ નવા નેતાના નામની જાહેરાત નથી થઈ અને હાલમાં જ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા પણ ગુજરાત આવ્યા હતા અને તેઓએ ગુજરાત કોંગ્રેસના સિનિયર આગેવાનો સહિત ધારાસભ્યો સાથે પણ બેઠક કરી હતી અને તમામ જે રાજકીય પરિસ્થિતિ છે ગુજરાતની તેને લઈને માહિતી મેળવી હતી અને રિપોર્ટ તેમણે હાઈકમાન્ડને સોંપી દીધો છે અને ગુજરાતમાં 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને હવે સમય પણ ઓછો છે ત્યારે આ મુદ્દાને લઈને પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થઈ શકે છે અને પ્રભારી રઘુ શર્મા જે હાઈકમાન્ડના નેતાઓ છે તેઓની સાથે ગુજરાતની રાજનીતિને મહત્વના નિર્ણય લેવા માટે પણ ચર્ચા કરશે તે પ્રકારની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે હાલમાં તો ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ માટે નરેશ રાવલ કનુ કલસરિયા સહિતના જે અમુક નેતાઓ છે તેઓએ પોતાની દાવેદારી નોંધાવી છે પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ હશે તે નિર્ણય તો હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે અને તેની જાહેરાત કદાચ આ સપ્તાહમાં કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ કે આખરે 2 વર્ષ બાદ દિલ્હીમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે અને G20ના નેતાઓ પાર્ટીમાં આંતરિક લોકતંત્ર જળવાઈ રહે તે માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માંગણી કરી રહ્યા હતા અને આખરે આ બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીને આગળ વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે તદુપરાંત સિનિયર નેતાઓ અને જે હાલમાં સોનિયા ગાંધીની તરફેણમાં જે નેતાઓ છે તેઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળી શકે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.